આવ ગુંડા કા ટોકન હે દે પંપ લાઈન કપા માં દવા છોડવા એવું એમ ઓય તમે જો ખેતી કરો છો વળી અરે ફુંડા કા હું ખેતી નહીં કરતો પણ મજૂરી તો કરું છું બરાબર બીમાર છે તમારા જીવની કિંમત 500 રૂપિયા છે એમની અલ્યા મારો જીવ ચોથી આવ્યો વચ્ચે હજી ભાઈ કપામાં એક ઈવડ નીકળી છે તમને ખબર છે એક વખત ખાલી મોણા ને કહીને તો મોણા હિયે ને સાફ થઈ જાય જીવ બળે છે એટલે હું તમને કહું છું અને તમારું મોનું હોય તો મોનો અને ના મોનું તો કોઈ નઈ ભાઈ અરે મોનું નહીં ફુમતા કા આ જે હું 500 રૂપિયા કમાઉ છું એ તમને ગમતું નહીં તમે બળો છો ના હરી ભાઈ એવું નથી મારી વાત અભરો મફુજી છે ને મોદાનું બોનું કરીને ઘેર હોઈ ગયા છે અને તમને મેલ્યા છે એટલે તમને યોડ કરે ને તો તમે મરી દો એનું શું દાહે કહો અરે ફુમતા કા ઓફળો મારી વાત આ બધી મનની વેમો છે તમારે એવું છે ઓવે નહીં મોનતા ને તમે ઉપર આપણા ગામનું જે સેક્યુરિટી ગ્રુપ છે એ તમે જોયું છે અંબાડી છે હું જો મોબાઈલ રાખું છું આ જો આ જો આ રહી યોડ અને આ જા જો ત્રણ જણા મરી ગયા છે બાપડા આ યોડ કાઢવા છે અને તાની તમે કપા માં જાવ તો જીવ મિલી ને આવજો એવું થાય મારો જીવ મને વાલો છે આજે તો ના હવે નહીં જવું નહીં જવું એમ ઓવે ફુંડા કા માર કાકો મને કહેતા કે બેટા હરી બધા ધંધા કરજો પણ તમારો જીવ જોખમ માં પડે એવો ધંધો કોઈ દાડો ના કરતા આજે એટલે જ કહું છું તાણી હવે હું જાયો પણ મફુજી જોડે તો મારી વાત સમજો હા મફુજી જોડે મારું નામ ના લેતા અરે તમારું નામ મારે શું કરવા લેવું પડે આ તો શું છે ખબર છે એક ફરજ છે મારી કે તમારો જીવ બચાવો મારે ફુંડાગા તમે મારો જીવ બચાવ્યો છે આ તમારો ઉપકાર હું જીવન ભર ની ભૂલું આ તો ને મુજા હમ મે આશા તો મને નહીં દેવા હાલ તો નહીં પંપ ખાલી ભરેલો છે એવું એમ ઓય હા રો તાની આપણે મારી વાત માં નમ ના લેતા હો ને કે એન ચેવું લાગે પછી ના ના ફુંડાગા હો હું જાઉં મફુજી હા અરે ભાઈ દવા કોણ કેમ નહીં ગયા તમે અરે ભાઈ ગોળી ગળી છે ને હમણાં હોદના ટક નો જાઉં અરે મફુજી એવી ગોળીઓ ના ગળવાની હોય દવા કોણ જતા હો હા જાઉં હોદના હમણાં તમે શું ભૂલી ગયા પાછા આયા હું કોઈ નહીં ભૂલી ગયો તાણે હું જાઉં છું ઘેર ચા મારા આયા છે મહેમાન મહેમાન આયા છે ઓય હા કશો વાંધો નહીં મહેમાન હેડે ને એટલે તમે આવજો હોદના ટક ની સોટી આવજો એટલે મફુજી મારે હવે મેળ નહીં આવે ચા મારે મહેમાન હંગત મોનતા કરવા જવાનું છે સાની મોનતા મોની છે એટલે ઈ મહેમાને મારી મોનતા મોની થી જીવતો રહેવાની ઓવે ચમ જીવતા રહેવાની એટલે મને કોઈ ના થાય મારા ઉપર મુસીબત કોઈ ના આવે એવી મોનતા ઈને મોની થી અને ઈ જેવું છે મફુજી ખબર છે હેર તો જવાનું છે આવવાના પગે એટલે પછી દબાળા થઈ જાય અરે ભાઈ આ બધી તમારા મનની વ્યામ છે હું નહીં મોનતો અરે મફુજી પણ ઈને મોનતા મોની એટલે મારો તો જવું પડે કે ઈને મારા માટે મોની થી હા કશો વાતો નહીં હવારે પછી દાદાળા થાય કીધું ખરા ઓવે તો પછી તમારે પેલું કેવું પડે ભલા આદમી તમે હવે બીજો કોઈક મજૂર કરી નાખજો ઓવે હારું હારું કશો વાંધો નહીં હો હા હા મોનતા કરી આવો કદાચ તમે જીવતા રહો અરે અમે તો જીવતા રહે હા હવે મને કોઈ નહીં થાય અમારા ડિયા તારી હારી ભાઈ તો ખેલ ગાઈ જો ખેગાર જે કદાચ નરવા હોય તો ફોન કરું હલો હા ખેગારજી ઘેર હતા શું કરો છો હા એ તો દવા સોંટા આવી હતી નરવાવત કીધું મજૂરી આવો કે ઓવે ઓવે
હરીફભાઈ ને હાલે તું, પણ હરીફભાઈ તો એને ચોક બહાર જવાનું છે, મહેમાન આવ્યા છે. ઓ હવે તમે આવો સોટી હાલો હડો, એટલે તમારે જે મજૂરી થાય હું હાલી દે. ઓ હો હા આવો. અમો ફૂજી. હા ખેગરજી આવી ગયા. તમને દવા સોટતે નહીં આવડતી? હું ખેગરજી આવડે છે મને, પણ બે દાડે મારું શરીર ઠીક નહીં. હા તાવ આવે છે. તો દવાખાને જવું તું કે? દવાખાને જાઉં છું વધના ટકનું. ના ના દવા લઈ લેજો. હો એ તો લઈ લેજો. અમો ફૂજી. હા ક્યાં ખેતરમાં સોટવા નીકળો? આપણા નેળિયા વાળું. નેળિયા વાળા? હોય એ સારું. અને હું શું કહું છું? હા મજૂરી શું લ્યા? હવે મજૂરી તો મફૂજી તમે હરીફભાઈ જે નક્કી કરી હતી ને એ આવજો. મન હરીફભાઈ 500 રૂપિયા કીધા હતા. અત્યારે બરોબર બરોબર છે, કશો વાંધો નહીં. આ તો પેલા સાપરા ઉપર દવા પડી છો. સાપરા ઉપર ના? હોય એ સારું. અને મોટા કોક ભજ્યો? ના ના રૂમાલ ભજ્યો હું. હા હો હું જાઉં. હા બોલો. એક ને મેં હાલ બચાવી મેલો છે, અને બીજો હાઈડ છે મારવા. એમ ને એવી વાત કરો તમે, દવા છોડવા જાઉં છું. તમારી પહેલા કોણ જાતું તું? હરીભાઈ. તો તાની ઈયન મે નેટ પાછા મેલા છે, અને તમે વડી હેડ્યા. ફુમદા કાકા તમારી વાતમાં મને કોઈ ખબર નહીં પડતી. કપાની કોઈ ખબર છે તમને? કપાની? હે ના કપામો છે ને એક ઈયોળાય છે. એરી ઈયોળ છે ને એક વખત કઈલે મોણાને ઈયન એ મરી જાય બાપડો. હવે ફુમદા કાકા તમને કોઈ સપનું આવ્યું તું? કેમ તાણી એવું તો ના હોય. અહીંયા ભાઈ તમે મોણતા નથી. આજો 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 આરી ઈયોળ લીલા કલરની ઈયોળ અને જોયા એ આઈ રહ્યા મોણસો કેટલા મરી જશે તું. એક બેન થઈ હવે અને મરવા હેડ્યા છો તમે, વાત કરો છો જે ફુમદા કાકા એરું સાચું હોય? સાચું છે. ઓ તારી મફુજી તમને તમારો જીવ વાલો છે, તો મને મારો જીવ વાલો નહીં હોય. તો હું એમ કહું છું મફુજી કેમ નહીં દાદા કહો હજો? એ તો મોદા પડ્યા. મોદા નહીં પડ્યા, એતીન કરી છે એતીન. અને તમને મેલા છે મરવા, હવે તમે મરો તો એને હું જાય કહો હજો? કોઈ ના જાય. અને તારી પછી વાત કરો છો જે મારો પરિવાર છોટી રહે. હા છોકરા રખડી પડી તમારે વાત કરો છો જે તમારું જાય એનું શું જાય ભાઈ? ફુમદા કાકા મારો ભગવાન બહુ મહાન છે, તમે મારી ઢાલ બની રહ્યા અને મને બચાવી લીધો. કાકાજી ફરજ છે મારી, ફરજ છે. ઓય આ હમાતા લઈન હમારાનો ફરું છું, જે પંપ લઈન જાય ને એને તરત બતાવી દેવા. અનુમા ના ના બહુ સારું કામ કરો તમે. હવે જો હું પાછો જાય હવે હવે અને આપણે માં મારે નમના લેતા આવો મફુજી જોડે. હારું હો ચાલી પડે. લા મફુજી દવાખાન જતા રાખું ના ભૂટ તો ઘેર પડ્યા. મફુજી આ મફુજી એ બહાર આવજો. બચી ગયો તેમ પાછા આ ક્યાં કરજી. ખરેખર મફુજી સમય નું કોઈ નક્કી નહીં હો, જે ટાઈમે ફરી જાય. ચા અરે મફુજી દવાખાને લઈ જાય? ના ના હવે હું જવું લઈ જાઉં. હા કશો વાંધો નહીં વભળો મારી વાત. દવા તો કાલે સોટા હે, પણ તમે દવાખાને લઈ દો તો હડ. પણ મફુજી કાલે મેળ નહી આવે. ચાલ હમણાં દવાખાને હેડ્યો નહી થાય. એ તો તમારા છોકરો છે કે? ના મફુજી છોકરા કોઈ ખબર ના પડે. હું શું કેતો હતો, બીજું હાડો મારા ક્ષેત્ર માં 10 પત્ર સડાવે છે ટેકો કરવા. ક્ષેત્ર માં આજ હું કોમે નહીં આવું. જો લાગત 2 મહિનાથી હું કોમ કરું છું, મારું શરીર સાજી રહ્યું છે, એટલે આજ આખો દાડી મારો શરીરને આરામ આલવો છે. એટલે પણ હરીજી પત્રસળા તો કેટલી વાર થાય. વાત હાજી ભૂપેજી, પણ આજ 1 મિનિટ મારે કોમ કરવું નહીં. ઓ તારે તો ભારે થઈ જાય એમ ને હવે. અલ્યા ભાઈ ભારે નહીં થયો. હા એ તો મને દેખાય છે, પણ ઓર રાખજો વારા ચેડે વારો છે.
તમારા કુકદાર પત્ર ચડાવવાનું થાય તો હું પગે નહીં મેલું. અરે ભૂપતજી, આ તો તમને જોઈને હું બહાર આવ્યો, ન કદી મેં હવારો નો બહાર પગ નહીં મેલ્યો. આ પંખાની શોપ પાડી પાડી આરામ કરતો તો પડ્યો પડ્યો. હા એટલે બે મહિના કોમે જ્યાં ભેગા થયા, હવે કોઈક વાપરો કે. અલ્યા ભાઈ, શરીર ને અમુક આરામ આલવો પડે, ન શરીર થાચી જાય. ઓવે થાચી જાય, વણાઈ ગયેલું શરીરે થાચી જાય. તમે ભલા બી દોઢું બહુ બોલો છો. આ ઊંઘો પર આ જોડો અમે ચડાઈ દેવા પત્ર. કોપડો મારી વાત કાલ રાખો, કાલ આવ્યો. હાર હોડો તો જોઉં છું, કોઈ નહીં મળત કાલ રાખ્યું. હા ઓ ભૂપતજી. હા મફુજી, જો હેડે ક્ષેત્રમ જઉં છું. કીધું નરવાવત મન કપામ દવા છોટી આલો કે. અરે મફુજી, હું જ મજૂર ગોતું છું ને. તમારે શું કરવા મજૂર? અરે પત્ર ટોકવા છે. આ હરિભાઈ નહીં જો તો. તે હરિભાઈ હા નરવા ઊંઝી રહ્યા છે, પણ મારા એક કોમે અબ્બાની ના પાડી દીધી. બોલો, ના પાડી દીધી કોમે અબ્બાની? અને હરિભાઈ ઘેર હોઈ રહ્યા છે. ઓવે કે બે મહિનાથી કોમ કરું છું, થાચો છું, આજ આરામ કરવો છે. હવે વભળો મારી વાત કે પત્ર ચડાવવા તો હું આવત, પણ હું અત્યારે દવાખાને જઉં છું. ચમ દવાખાને? મને તાવ આવે છે ને, થોડી કળતર થાય છે. આપડો મફુજી, પત્ર તો હું સળાઈ દેવરાયો, પણ તમે દવાખાને જઈને રિપોર્ટ કરાવી દેજો. હા દવાખાને જ જઉં છું. એટલે હું જઉં. હા હા. તારે હારીઓ મારો ઓળખો કે મારા મહેમાન આવે છે, એ મોનતા કરવા જવાનું છે. તા જુઠ્ઠું ચેમ બોલ્યો? કશો વધો નહીં, આ ચેક તો કરવું પડશે, નક્કી તો કરવું જ પડશે. તારે કભી મૂઢો થાસ ઉગલો હોય ગયો. મારો ઓળખો કે મારા મોનતા કરવા જાવ છે. અરે ભાઈ, અરે ભાઈ, અરે ભાઈ. મારે શું હતું કે 10 રૂપિયા નારાયણ કરી નાખવા હતા. એટલે તમે અળવાના પગે જો છો. એટલે કીધું મારે 10 રૂપિયા અહીંયા પહોંચી જાય, નારિયેળ પહોંચી જાય. ઓય એટલા આવ્યો હતો. આજે લાવો 10 રૂપિયા મૂલ્યા તો જાય. ઓય હવે ગભી મુઢા, હાસુ તો કોદાળો બોલ્યા છો કે નહીં બોલ્યા? અરે હાસુ બોલું છે. હે તો હાસુ બોલ્યા છો? ઓય આ શોકન ખાઈ લેજો. હોય કે મેં શોકન ના હોય. હે કે તમારે મોનતા કરવા જવાનું છે? મફુજી, મારે ચોય મોનતા કરવા જવાનું નહીં, મારે કોઈ મહેમાને આવતું નહીં. તમને તમારો જીવ વાલો છે, અમને અમારો જીવ વાલો ના હોય. અમી અમારો જીવ 500 રૂપિયામાં અડાણો ના મેળને છોડજો. હવે હરિભાઈ વભળો મારી વાત, કે મેં તમને કીધું તું કે દવા તમે હાસવી છોડજો, મુઢે માસ પહોંચજો, તો પછી તમને જીવનો શું જોખમ હતી? અરે હતો જોખમ, જોખમ તો મેન ક્ષેત્રમાં હતો. જ્યાં તોય જમ ક્ષેત્રમાં. ઓવે મફુજી, તમે કોઈ બીમાર નતા, બીમાર થવાનું નાટક કરતા હતા, અમને બધી ખબર પડી ગઈ છે. અરે ભાઈ, હું નાટક કરતો હતો? ઓવે વભળો મારી વાત, કે હું બીમાર જ હતો અને શરીર ઠીક નતું, કળતર થતી હતી અને હું દવાખાને જતો હતો. આ તો ભૂપતજી હોમાં દચ્યા ને એને કીધું કે હરિભાઈ ઘેર હોઈ રહ્યા છે. એટલે મેં કીધું અરે મારા આગે જૂઠું ચમ બોલ્યા. ભૂપતજીએ કીધું એમ? ઓય પહોળો બાબુજી, હું તમને બીમાર જોડીને તમારા ક્ષેત્રમાં દવા છોડવા હેડ્યો હતો. આ તો પછી મારી વાશો ઉઘડી ગઈ. ચી રીતના ઉઘડી? એ બધું હવે તમારે કોઈ જોડવું નહીં, પણ મારી વાશો ઉઘડી ગઈ. ના હરિભાઈ, આવો શું હમણાં આવો. સુખ શાંતિ, તમે રાજી ખુશી દવા છોટવા હેડ્યા હતા, તમે પાછા ચમ વળ્યા કોહડો. એ બધું મારે તમને કોઈ કેવું નહીં. ના ના હરિભાઈ, કેવું પડશે? ના ના નથી કેવું. તો હેડો દવા છંટાવા. મફુજી, તમે તાર બીજો મજૂર લાવી દેજો. જો હરિભાઈ, બીજો મજૂર લાવ્યો તો હું ખેગાજી ને લાવ્યો હતો, પણ ખેગાજી એ કીધું કે મારે ડોસી ને પગ ભાઈ ગયો છે. હવે મને આખી હકીકત ની ખબર નહીં, પણ આ બોવા ના ચમ બનાવે છે એની કોઈ ખબર નહીં પડતી. તમે બોવા ને બનાવો એટલે બીજે ના બનાવી. ચમ શું બોવા ને બનાવે? બોવા ને જ બનાવે છે કે તમે જો બીમાર હતા. અરે ભાઈ, બીમાર છું હું. ના ના મફુજી, હું મોંધો નહીં. અરે ભાઈ વભળો મારી વાત, કે 2 દાડાથી મને તાવ આવે છે ને, કે દવા મેં છોટી દીધી વાત. અરે તમે ખુદ નો જીવ બચાવો છો અને બીજાના જીવ અંગે મશ્કરી કરો. લ્યા ચમ ખુદ નો જીવ તાણી, ખુદ નો જીવ કેવી રીતના? આ તો એક મોણો બાપડો મને મળ્યો, એને મારી ઓછો ઉગાડી નાખી. એક મોણો મળ્યો તો શું કીધું? એ બધું મારે તમને કોઈ નહીં કેવું. અરે ભાઈ, હવે આ છે ને વભળો મારી વાત, આ વાતમાં રિસ્ક છે. હવે કેવું પડશે તમારે? ના નથી કેવું. ના ના ના, કોત મારી શોકન. મફુજી, અમુક શોકન ના હોય. ના ના હોય. મફુજી, આ બધી વાત મને ભૂમતા કાય કીધી. શું કીધી? ઈયને શું કીધું? કે કપામાં રોગ આવે છે, પેલી ઈયળો નહીં, ઈયળો, ઈયળો પડી છે અને નીરી ઈયળ મોણો ને કેળો તો મોણો મરી જાય છે. ઈયળ કેળવાથી મોણો મરી જાય છે? તો પછી આ તો ભૂમતા આગે મને કીધું, ઈયના મોબાઈલ માં પેલા ઈયળો ના ફોટા, પેલા મોણસો ના ફોટા બતાયા, તાં તો અમારી ઓછો ઉઘડી. તાણે તમે પાછા વળ્યા એમ ને? તો પછી? હા હા, વાસ્તવમાં કદાચ ખેગારજી ને આ ડાબડી મુઢો જ મળેલો છે. હવે વપડો મારી વાત, હવે ખેગારજી ના ઘેર જવું પડશે. લો હડો મારી હંગાઈ. હું શું કહું? ના ના, તમને લઈ જવા છે. હું શું કહું? અરે કોમ છે, તમે શાંતિ રાખો. અરે મારું શું કોમ છે? કોમ છે. સાંભળ બે, આ પહેરો અમારા પગે નહીં રહેવું.
ડોક્ટરે ના પાડી વધારે જણા હવે સો ના પાડી મારી વાત જાવ છે દવાખાને હાડો એટલે મભુજી દવાખાનમાં જગ્યા નથી અને મારી ડોશી ને આઈસીયુ દાખલ કરી ડાબડી મોઢે શું કીધું તમને પણ મને કશું નહીં કીધું ફૂમતો કે ભેગા નહીં થયા થયા હતા નહીં થયા નહીં થયા હેડો ભાઈ ડાબડી મોઢા ના ઘેર હેડો મુહુ કરવા આવું છે તમારું બે જણા નું કોમ્પ્યુટર મારે દવાખાને જવાનું હોય આય તો પછી હું આવું છું હેડો ના હું નહીં આવતો ના ખેગર જે આબુ છે ને આબુ હા આવું હેડો ખેગર અબે તું હાજો છે ને અરે ભલા આવતી હાજો છું અરે તો તો શું કરે ગભરે છે અરે તું અહીંયા લઈ જા છે આખી હેડ હા કાકા હું કાકા હવે ખોટી અફા ના ફેલાવો અફા અફા જ ફેલાય છે ને તમે આ બે મજૂરો ને તમે પાછા વાળ્યા છે મારે કશું અફા ની વાત કરો છો એ તો હા શું છે તમારું કેવું એવું છે કે આ યોળ કરવાથી મોણ મરી જાય છે મરી જા કેટલા મરી જા બાપડા ભૂમતા આકા હવે શું અફા ફેલાવો છો ભલા આદમી હવે અભળો મારી વાત કે આ દુધી જીવન માં કોઈ યોળ એવી નહીં બની કે એને કહેવાથી મોણો મરી જાય પાપ કરે તો તારે ઝેર નહીં સડતું હવે નહીં મોની તો પછી આ યોળ માં આટલું બધું ઝેર ચોથી આવ્યું હાલું ભાઈ નથી તો અફા ફેલાવો છો ફૂમડા કા આપડા દી એકા તો મરી જાય તાણી મોનજી આજે તાણી મોનજી હું અને ભુજી અમાર ફૂમતે કે પાછા નહીં વાળ્યા સમય પાછા વળ્યા તમે તો મારવા બેઠા હતા અમન સાચી વાત છે એટલે હું તમને મારવા બેઠો હતો કે તમને મારા કપામાં મેલો દવા છોટવાની યોળ કરે એટલે તમે બે જણા મરી દો તો હવે જ કીધાણી એવું જ ને તો એવું જ કે લાવો તમારો ફોન આયો મારા ફાઈન ખેતીવાડી વિભાગના સાહેબનો નંબર છે હું ફોન કરીને બોલાવું ઈ કહે એટલે તમે માનશો કે નહીં માનો હે મારા ઘરે આવો તમે રોડ પેરે જ ઉભા છો કાકા બાપુજી તમારું નામ હા
કઈ ઈયળ ની તમારે માહિતી લેવાની હતી? હવે એ તો પેલા અમારા કાકો રે ની એના ફોન માં ફોટો છે ઈયળ નો, એટલે એનું કેવું એવું છે કે આ ઈયળ કરવાથી મોણો મરી જાય છે. બરોબર બરોબર, એટલે એના વિશે અમારે માહિતી લેવી છે. લ્યો હડો, કઈ ઈયળ નો ફોટો હતો કાકા બતાવો હડો. અરે કાકા, ઈયળ નો ફોટો જોઈને તો તમારે એટલી તો બુદ્ધિ હોય કે ડુપ્લિકેટ છે, પ્લાસ્ટિક ની બનાવેલી ડુપ્લિકેટ ઈયળ નો ફોટો છે. ડુપ્લિકેટ છે ઓપર આ મોણસો પડ્યા અને આ રી ઈયળ જો બીજી એ શું સમજવાનું કો હડો. અરે કાકા, મોણસો ની વાત કરો તમે. અન તાળી આ નહીં પડે બાપડે મરી ગયેલા. હા, હું તમને આના વિશે તમને માહિતી આપું. કે વાપડો, હાલ આ જે આ મરી જાય ને કપામો, બરોબર, એ ફોટો હમણાં સોશિયલ મીડિયામાં બહુ વાયરલ છે અને જોડે કોકને એવી અવનવી ઈયોડના ફોટા જોઈન્ટ કરી દીધા છે અને પબ્લિકમાં એવી અફવા ફેલાઈ છે કે આ ઈયોડ કરડવાથી માણસો મરી જાય છે. બરોબર, પણ કાકા મારી વાત આપડો, ઈયોડ કરડવાથી કોઈ માણસો મરતા નહીં. જો ઈયોડ તમને કોઈ એવી ઝેરી હોય તમને કહેડે તો એનાથી ઇન્ફેક્શન થાય ખાલી, મરે ના. અને એ તમે દવાખાને જો નહીં, દવા લ્યો ને એટલે કમ્પ્લીટ મટી જાય. બરોબર, અને જે આ ઈયોડ તમે કહો છો ના ફોટો, હવે આ ઈયોડ ને શું કહેવામાં આવે છે? સ્લગ કેટરપિલર. અને આ ઈયોડ આપણા બાજુ છે નહીં. બરોબર, આ નારિયેળનું ઝાડ આવે નઈ, એ નારિયેળીના ઝાડ ઉપર આ ઈયોડ મોટા ભાગે હોય છે. હવે આ નીકળા પત્તો અને એવું નુકસાન કરે પાક. હવે સાહેબ, ખેતરીને વાતાવ પડે છે તો આ રહી ગયું. અરે કાકા, એરી ઈયોડ આખી અલગ છે. કોઈ માણસ મરતા નહી. જે તમે માણસો મરી ગયેલા ની વાત કરો ને અંદર જે ફોટા રહ્યા ને, એ મહારાષ્ટ્ર ની ઘટના છે. એ કો તો કરંટ કો તો વીજળી પડવાથી મરેલા છે. ઈયોડ થી મર્યા નહીં એટલે લગી રે કાકા, ચિંતા કરવી નહીં, કોઈ ગભરાવું નહીં. અરે અમારા તો આ ડોહભાઈ એટલી બધી અફવા ફેલાઈ હતી ને, અમારા ગામના આ બે મજૂર કર્યા હતા, એ મજૂર અમારા દવા છાંટવા તૈયાર નતા થતા, તો પછી આવી રીતના અફવા ફેલાવે તો માણસો તો બીવાઈ જોગ ના બીવાઈ જોઈ. માફુજી, એવો તો જે મુ ખોટો નથી, તમને કહું ખોટો છું ના. અરે કાકા, આ ડોહભાનો કોઈ વક નહીં. બરોબર, એક બાજુ જે માણસો મરી જાય ને એના ફોટા મળ્યા છે અને એક બાજુ ઈયોડોના ફોટા મળ્યા છે અને એવું લખણ કર્યું છે કે આવી ઈયોડ કાઢવાથી માણસો મરી જાય છે. બરોબર, એટલે અમુક માણસો ગભરાઈ જશે, આ હકીકત છે, પણ આ કોઈ હકીકત નહીં, આ એક જાતની અફવા ફેલાવવામાં આવી છે. એટલે આવી અફવાથી કોઈ ગભરાવું નહીં અને આવી અફવાથી દૂર રહેવું. અને કાકા વાપડો, આ ફોટા બધા ડિલીટ મારી દો, આવી કોઈ અફવા ગામમાં ફેલાવશો નહીં. બરોબર, કોઈ ચિંતા કરવાની નહીં. બીજી કોઈ માહિતી લેવાની હોય તો આપું તમને. હવે અમારે બીજી કોઈ માહિતી નહીં લેવી, પણ આ યુળ વિશે તમે જે માહિતી આપી ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. બીજી કોઈ માહિતી ની જરૂર હોય તો મને ફોન કરજો. બરોબર, એ તો અમે ફોન કરશે. સાહેબ આવજો. બાપુજી, કાલ સવારે હું આવ્યો. કાલે સવારે પંપ લઈને દવા છોટી આવજો, એટલે એ વાત ની તમારા ખમાન મજા થઈ જાય, 500 રૂપિયા મજૂરી મળી જાય. હા, મારું SB હિન્દુસ્તાની. હા.